શુક્રવારે રાત્રે શહેરમાં 2 ઇંચ જેટલા ધોધમાર વરસાદને પગલે ગેન્ડીગેટ રોડ પર આવેલા ઢાયબરવાડ સ્થિત ગાયકવાડ સમયના 200 વર્ષ જૂનું એક જર્જરિત મકાન તૂટી પડ્યું હતું. મધરાતે કકળભૂષ થયેલા આ મકાનમાં એક આધેડનું કાટમાળ નીચે દબાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું. મળેલ માહિતી પ્રમાણે શહેરના ગેન્ડીગેટ રોડ પર ઢાયબરવાડમાં વિઠ્ઠલભાઈ માછીનું 200 વર્ષ જૂનું જર્જરિત મકાન આવેલું છે. શુક્રવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ મધરાતે 3 વાગ્યાના સુમારે જર્જરિત મકાનનો આગળનો ભાગ કકળભૂષ થઈ ગયો હતો, જેમાં મકાનના આગળના ભાગે સૂઈ રહેલા વિઠ્ઠલભાઈ માછી ઉપર સ્લેબ તૂટી પડતા તેઓ દટાઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. મધરાતે મકાન તૂટતા જ મકાનના પાછળના ભાગમાં સૂઈ રહેલા વિઠ્ઠલભાઈ મંગળભાઈ માછીના ભાઈ તેમજ તેમનો પરિવાર પથારીમાંથી ઊભો થઈ ગયો હતો અને આ સાથે ડાયબરવાડના લોકો પણ મકાન તૂટવાનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. મકાનના આગળના ભાગમાં વિઠ્ઠલભાઈ માછી દટાઈ ગયા હોવાની જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો મેસેજ મળતા સ્થળ પર દોડી આવ્યા હતા અને મકાનના કાટમાળ નીચે દટાઈ ગયેલા વિઠ્ઠલભાઈ માછીને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે વિઠ્ઠલભાઈનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા ડાયબરવાડમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તુરંત જ ડાયબરવાડ પહોંચી ગયા હતા અને બેઘર બનેલા પરિવારજનોને સાંત્વના આપી હતી. આજે આશરે 200-300 વર્ષ જૂનું તો ખરું જ ગાયકવાડી મકાન હતું, એટલે એ કહેવાય નહીં, બીજું કશું નહીં. ગાયકવાડી મકાન હતું આ, બરાબર, એમાં અમે રહેતા હતા અને વર્ષોથી અમે આવ્યો, જન્મ જ અહીં થયેલો. હોસ્પિટલ લઈ ગયેલા તો એવો સ્પેટ થઈ ગયેલો તો તરત અમને કે લઈ જાઉં, તમારે લઈ જવું હોય તો બસ, બીજું